Hello student, very good morning all of you. Welcome to Home Base Education from TMIS. To apne kone be matra kai kone be matra khai kai thi ne any matra no koko shikhi lido barabar chhe. Have apne blanks choisu ke kevi ritna apne fill karisu barabar te choisu jhane be matra jai ane blanks apeli chhe na ane ko. હવે તમને ક્વેશ્ચન થશે કે ન ન જ કેવી રીતે મૂકે છે તો મીનિંગફુલ વર્ડ બનાવવાનો છે આપણે કે એ શબ્દનો કોઈ અર્થ નીકળવો જોઈએ એવી રીતે બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે હવે એક્ઝામ્પલ માટે શીખવાડું છું બ્લેન્ક્સ છે અને સ સ ને આની માત્રા એટલે સા છે તો ફૈસા તો આપણે ન લખી શકીએ એટલે પ ને બે માત્રા પૈસા પૈસાનો મીનિંગ શું થાય ઇંગ્લિશમાં તમે બોલો છો ને મની તો એવી રીતના મીનિંગફુલ વર્ડ થવો જોઈએ હવે જૈન બરાબર છે પછી છ ને બે માત્ર છૈયા બરાબર છે હવે પછી થર્ડ પૈસા બરાબર છે આ તો સમજાવી દીધું ને મેં તમને કે મીનિંગફુલ વર્ડ થવો જોઈએ એ ઓપ્શનલ આપણે બ્લેન્ક્સમાંથી ઓપ્શનમાંથી બ્લેન્ક્સમાં મૂકવાનું બરાબર છે મને બે માત્ર મઈ અને બ્લેન્ક્સ આપેલો છે તો શું થશે યા યને આની માત્રા બરાબર છે મૈયા પછી છે ફિફ્થ બ્લેન્ક્સ આપેલી છે ને યા આપેલો છે તો શું થશે નને બે માત્ર નૈયા નૈયા નામ હોય ને ગર્લ્સનું નામ હોઈ શકે નૈયા તો એવી રીતે આપણે મીનિંગફુલ વર્ડ બનાવવાનો બરાબર છે હવે સિક્સ બ્લેન્ક્સ અને યને આની માત્રા તો શું થશે ભૈયા બરાબર છે આપણે ભાઈ બોલીએ છીએ ને તો ભૈયા હમ હિન્દી મેં બોલતે હૈ ભૈયા બરાબર છે આવી રીતે તમારે બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે અને આ શબ્દ લખવાના છે વૈધ નૈયા ચૈન શૈલ કૈસા બરાબર છે હવે પછી આપણે ઓની માત્રા શીખીશું આપણે પહેલેથી રિવિઝન લઈ લઈએ કે કઈ માત્રાને શું વંચાય પછી એની નિશાની કેવી હોય બરાબર છે તમને ખાસ ક્વેશ્ચન આન્સરમાં પૂછાશે જ કે આ માત્રા ઓની માત્રાનો શબ્દ કયો થાય પછી એની નિશાની કેવી હોય નિશાની એટલે કે આપણે ઉપર એક માત્ર કરીએ રસ્વ ઉ કરીએ દીર્ઘ ઉ એ એની નિશાની બોલાય બરાબર છે તો પહેલેથી લઈએ અ આ ઈ ઈ એ આ નાનો આ મોટો ઈ મેં કીધું તું ને કે આનું ઉચ્ચારણ ઈનું શોર્ટ ફોર્મમાં થાય ઈ બોલાય આને ઉચ્ચારણ કરતાં આપણે વાલ લાગે ઈ એવી રીતે બોલીએ બરાબર છે પછી ઉ ઉ નાનો ને મોટો કેવી રીતે બોલીએ કે આપણે યાદ રહી જાય બરાબર છે અ આ ઈ ઈ ઉ ઉ પછી ઋષિનો રૂ આપણે પાછળ લેશું કારણ કે તે જોડાક્ષરના શબ્દ બની જાય એટલે આપણે લાસ્ટમાં શીખીશું બરાબર છે અ આ ઈ ઈ ઉ ઉ ઉ પછી અને એક માત્ર એ અને બે માત્રા પછી અને કાનો એક માત્ર બરાબર છે અને કોઈ માત્રા ના હોય આની માત્રા નિશાની પછી હસ્વ ઈ દીર્ઘ ઈ હસ્વ ઉ દીર્ઘ ઉ એક માત્ર બે માત્રા કાનો એક માત્ર તો આ બધી કઈ છે શું છે માત્રાની નિશાની બરાબર છે આની એ સીધો લીટો ઈની હસ્વ ઈ મોટા ઈની દીર્ઘ ઈ હસ્વ ઉ મોટા ઉનું દીર્ઘ ઉ એક માત્ર પછી અને બે માત્ર અને કાનો એક માત્ર બરાબર છે કઈ માત્રા છે અને કાનો એક માત્ર શું છે ઓ ઓની માત્રા બોલાય અને આપણે કક્કો જોઈશું ને એમાં આપણે એમ બોલશું કને કાનો કને કાનો એક માત્ર કો તો કઈ માત્રા છે આ ઓની બરાબર છે તેની નિશાની કેવા હોય લીટો અને ઉપર લીટો હવે કોઈ પણ મૂળાક્ષર પાછળ સપોઝ કે ગ આપેલો છે હા ગ આપેલો છે તો ગને કાનો એક માત્ર ગો સમજાણું
બરાબર છે, કોઈ પણ મૂળાક્ષર પાછળ ઓની માત્રા લગાડવાથી કો ખો ગો ઘો કક્કો બનતો જાય. બરાબર છે, મ મને ઓની માત્રા અને ર તો શું થશે જોઈન્ટ કરવાથી મોર, મને કાનો એકમાત્ર મોર. બરાબર છે, હવે ઘ ઘને ઓની માત્રા, ડ ડને ઓની માત્રા તો શું થશે ઘોડો. બરાબર છે, ઘને કાનો એકમાત્ર, ડને કાનો એકમાત્ર તો ઘોડો. હવે પછી લ, લને ઓની માત્રા, ટ ટને ભી ઓની માત્ર તો શું થશે લોટો. લને કાનો એકમાત્ર, બરાબર છે, એટલે શું થાય લોટો. પછી ઢ, ઢને ઓની માત્રા, લ અને ક તો શું થશે એક શબ્દ ઢોલક. બરાબર છે, હવે છે પ, પને ઓની માત્રા, પટ તો શું થશે પને કાનો એકમાત્ર પોપટ. સમજાય છે ને? બરાબર, કોઈને કંઈ ભી ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો, બરાબર, તો એ હું તમને સોલ્વ કરીશ યા તો પાછું સમજાવીશ. ટને કાનો એકમાત્ર એટલે કે ટને ઓની માત્રા, ક ર દીર્ઘ ઈ, રને દીર્ઘ ઈ, બરાબર તો શું થશે ટોકરી. પછી ઝ, ઝને ઓની માત્રા, ક અને ર તો શું થશે જોકર. બરાબર છે, હવે છે બ, બને ઓની માત્રા, ત અને લ તો શું થશે બોતલ. બરાબર છે, છે ને ઇઝી, તમે પ્રોપરલી ધ્યાન રાખીને સમજશો એટલે તમને આવડી જ જશે. બરાબર છે, મ, મને ઓની માત્રા, ટ ર તો શું થશે બેટા શબ્દ જોઈન્ટ કરવાથી મને કાનો એકમાત્ર મોટર. બરાબર છે, પછી અને ઓની માત્રા, જ જને આની માત્રા અને ર તો આ બધી માત્રાઓ જોઈન્ટ કરીને કયો એક મૂળાક્ષર શબ્દ બનશે ઓજાર. બરાબર છે, બની ગયો એક શબ્દ. હવે પછી આપણે ઓની માત્રા, કઈ માત્રા, ઓની માત્રા, ઓની માત્રાનો કક્કો કેવી રીતે બનશે તે શીખીશું. બરાબર છે, હવે હું તમને સમજાવવા માટે બોલું છું કે કને કાનો એકમાત્ર કો, તમે કો ખો ગો ઘો બોલતા જાઓ અને લખતા જાઓ તો બી ચાલશે, અને આવી રીતે બોલો તો વધારે સારું કે ઇઝીલી તમને યાદ રહી જાય કે કને કાનો એકમાત્ર કો, ખને કાનો એકમાત્ર ખો, ગને કાનો એકમાત્ર ગો. તો કો થી ઢો, કો ખો ગો ઘો ચો છો જો ઝો ટો ઠો ડો અને ઠો લખવાનું છે. હવે આપણે બારાક્ષરી કેમ બોલીએ છીએ એ તમને હું બધું કમ્પ્લીટ થશે પછી બોલતા શીખીશું અને લખતા શીખીશું સાથે. બરાબર છે, ક, કને કાયની ક, કને હસ્વૈકી, કને દીર્ઘઈ, કને હસ્વવું, કને દીર્ઘવું કુ, કને એકમાત્ર કે, કને બે માત્રા કઈ, કને કાનો એકમાત્ર કો. આવ્યું? તો આવી રીતે તમારે કો, ખને કાનો એકમાત્ર ખો, ગને કાનો એકમાત્ર ગો, ઘને કાનો એકમાત્ર ઘો, આખો કક્કો તમારે લખતું જવાનું છે અને બોલતું જવાનું છે. બરાબર છે, હવે હણને કાનો એકમાત્ર હણો, તો થો દો ધો નો પો ફો બો ભો મો યો, આ બી તમારે બોલતું જવાનું છે અને લખતા જવાનું છે. બરાબર છે, રને કાનો એકમાત્ર રો, લને કાનો એકમાત્ર લો, વને કાનો એકમાત્ર વો, શો શો શો, હો ઓળો, શો અને જ્ઞો. તો બેટા તમારે કોથી જ્ઞો લખતું જવાનું છે અને બોલતું જવાનું છે. બરાબર છે, હોપ યુ અન્ડરસ્ટેન્ડ.